નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. દહેગામ ખાતે આવેલ મધુવન સોસાયટીના ઝૂંપડપટ્ટીની એક મહિલાને લીલગાયે સિંગડા વડે માર મારતા મહિલાને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કાટવાર પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ઉપર જઈ રહેલ પતિ પત્નીને જીવલેણ ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નિપજ્યું હતું. આજનું ભારત ઝડપથી વિચારે છે, દૂર સુધી વિચારે છે, ઝડપથી નિર્ણયો લે છે. પીએમ મોદી. ભગતસિંહ કોશિયારીએ રાજીનામું કેમ આપી દીધું, રાષ્ટ્રપતિએ સ્વીકારી પણ લીધું. ભારત અને પાકિસ્તાનમાં પરમાણુ ઈદના કારણે થશે 200 કરોડ લોકોના મોત, સ્ટડી. માધવનના પુત્ર વેદાંતે ખેલ્યો ઇન્ડિયા યુથ ગેમ્સમાં 5 ગોલ્ડ 2 સિલ્વર મેડલ જીત્યા. અદાની મામલે અમિત શાહ બોલ્યા, અમારી વિરુદ્ધ પુરાવા હોય તો કોર્ટમાં જાઓ. પાર્કમાં બેઠેલા પતિ પત્નીને બજરંગદળ વાળાઓએ માર્યા, પછી ટોળાઓએ બજરંગદળ વાળાઓને માર્યા. દીવ મામલતદારે સરકારી જમીનના કબજેદારોને નોટિસ આપી જમીન અને બાંધકામોનો કબજો મેળવ્યો. હાલોલ તાલુકા ક્ષત્રિય યુવા સંગઠન, મહાકાલ સેના અને ભાજપ દ્વારા પુલવામાના વીર શહીદોને મહારાણા ચોક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. જૂનાગઢ ખાતે શિવરાત્રી મેળાનો વિધિવત રીતે ભવ્ય પ્રારંભ. છેલ્લા 2 વર્ષથી વાહન ચોરીના ગુનામાં મધ્યપ્રદેશ રાજ્યના આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટા ઉદેપુર. દ્વારકામાં ધારાસભ્ય પ્રભુભા માણેકના પરિવાર દ્વારા ક્ષત્રિય વાઘેર સમાજના 22મા સમૂહ લગ્ન યોજાયા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી 52 ગોર કડવા પાટીદાર સમાજ વાડી ખાતે 5મો પાટોત્સવ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજથી પણ છેલ્લા 3 દિવસથી 251 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે રવાના થાય છે, જેમાં પ્રાંતિજ તપોદન ફળી કડિયાવાસ તથા નાની બાગોર વિસ્તારમાંથી માય ભક્તો શ્રદ્ધાળુઓ જગતજનનીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. માગરોળ ખાતે લોહાણા સમાજ દ્વારા ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસની ન્યાયિક તપાસની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે આવેલ સાબરમતી નદી ખાતે જિલ્લા કક્ષાનું મોકડ્રીલ યોજાયું હતું, જેમાં બચાવના સાધનો સહિત ફાયર જવાનની કામગીરીને લઈને બોટ દ્વારા નદીમાં બચાવની કામગીરી સહિત બચાવને લગતી ડ્રાઈવ યોજાઈ હતી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.